नमस्कार विद्यार्थी मित्रों, सेमेस्टर नंबर 2 मां आप सब विद्यार्थी मित्रों नु स्वागत करू छु। आजे आपने ज्ञान साथे गम्मत मेळवी शकाय एवा गणित विषयना प्रकरण नंबर 8 दशक अने एकम तेना विषे अभ्यास करिए। तो सौ प्रथम दशक अने एकम विषयनी माहिती तमे आगळना सेमेस्टर एटले के सेमेस्टर नंबर 1 तथा धोरण 1 मां पण मेळवी गया छो। तो चालो आपने फरीथी थोड़ी घणी माहिती मेळवी। तो दशक अने एकम एटले शुं? तो के कोई पण संख्या के हुं अहीं लखुं छुं के 35 छे, तगड़े पाचड़े 35। तो हुं एम कहुं के आमांथी एकम कोण थशे अने दशक कोण छे, केवी रीतना खबर पड़े? तो आमां 5 छे एने आपणे शुं कही शकीए? एकम। અને 3 છે એને આપણે શું કહીશું? દશક, બરાબર। તો હવે હું એમ કહું કે 35માં એકમ અને દશક કોણ છે, તો કઈ રીતના ઓળખી શકીએ? કે 5 એકમ અને 3 દશક। તો ચાલો એકમ અને દશકને જુદા પાડી શકે એવી એક સરસ મજાની વાર્તા જેવું છે। એક છોકરી છે, એ શું કહે છે કે મને મદદ કરો કાકા, હું 18 રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું, મારી પાસે ફક્ત 10 રૂપિયાની કેટલીક નોટ અને 1 રૂપિયાના સિક્કા છે, મારે તમને કેટલી નોટ અને સિક્કા આપવા જોઈએ? હવે આ છોકરી શું કહે છે કે મારે 18 રૂપિયાની પેન્સિલ ખરીદવી છે, એના કાકાને એવું કહે છે, બરાબર। તો એની પાસે 10 રૂપિયાની કેટલી નોટ છે, બાકી શું છે એની પાસે 1 રૂપિયાના સિક્કા છે। તો હવે છોકરી એના કાકાને કહે છે કે તો મારે તમને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા જોઈએ? હવે કાકા એને કહે છે કે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા। હવે 18 રૂપિયા છે તો એમાંથી તમને કેમ ખબર પડશે? તો કે દશકની જગ્યાએ જે અંક હોય એટલા તમારે 1 રૂપિયાના સિક્કા જોશે, ને એકમની જગ્યાએ જે અંક હોય એટલા તમારે 1 રૂપિયાના સિક્કા જોશે, અને દશકની જગ્યાએ જે અંક હોય એટલી તમારે 10ની નોટ જોશે, બરાબર। તો 18 રૂપિયા છે એમાં એકમની જગ્યાએ કોણ છે? 8 છે। તો 8 1 રૂપિયાના સિક્કા થશે અને દશકની જગ્યાએ 1 છે તો 10 રૂપિયાની એક નોટ જોશે। એટલે કાકા એ છોકરીને કહે છે કે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા થશે। 35 રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? હવે 18 રૂપિયામાંથી એના કાકાએ કહ્યું કે આટલી 10 રૂપિયાની નોટ એટલે આટલા 8 રૂપિયાના સિક્કા। તો હવે છોકરી પાછું એના કાકાને કહે છે કે જો 35 રૂપિયા મારે તમને આપવા હોય તો એમાંથી કેટલી નોટ અને કેટલા સિક્કા તમને આપવા પડશે? તો એના કાકા શું કહે છે કે તું મને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ। તો ફરીથી આપણે જોઈએ કે 35 રૂપિયા છે એમાં એકમની જગ્યાએ કોણ છે? 5। તો 5 છે 1 રૂપિયાના સિક્કા જોશે, અને દશકની જગ્યાએ 3 છે એટલે કે 10 રૂપિયાની 3 નોટ જોશે। એટલે એના કાકા કહે છે કે 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા તું મને આપ। સારું કાકા, તો એના છોકરી શું કહે છે એના કાકાને? તો સારું, અરે મને કહે તો તારે કેટલી પેન્સિલ જોઈએ છે? હવે એના કાકા શું કહે છે કે તે મને 18 રૂપિયા અને 35 રૂપિયા માટેનું તો કીધું, તો તું મને કહે જોઈએ કે તારે કેટલી પેન્સિલ જોઈએ છે? છોકરી શું કહે છે? એક પણ નહીં, મને મારું ગૃહકાર્ય કરવા મદદ કરવા બદલ કાકા તમારો આભાર। છોકરીને હવે પેન્સિલ ખરીદવી ન હતી, પણ એને શું કરવું હતું? હોમવર્ક કરવું હતું, બરાબર, એને લેસન કરવું હતું। લેસનમાં એના કાકાની મદદ માગે છે, એટલે છેલ્લે છોકરી શું કહે છે કે મારે એક પણ પેન્સિલ ખરીદવી નથી, પણ મને તમે ગૃહકાર્ય એટલે કે લેસન કરાવ્યું એ બદલ તમારો આભાર। તમે કાકાની મદદ વગર આ કરી શકો? આ વસ્તુ માટે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપશો તે દોરો। હવે આગળ કાકાએ જેવી રીતના છોકરીને મદદ કેવી કરી એવી રીતના તમારે અમુક વસ્તુના રૂપિયા આપેલા છે,
કે પહેલું ચિત્ર છે કે કેટલી બધી બુક પડેલી છે અને કેટલા રૂપિયા છે 20 રૂપિયા છે તો 20 રૂપિયા તમારે આપવો હોય તો એમાંથી તમે 10 રૂપિયાની કેટલી નોટ આપશો અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપશો એ તમારે કહેવાનું છે અને બાજુમાં જગ્યા આપેલી છે અહીંયા તમારે નોટ અથવા તો સિક્કા દોરવાના છે તો પહેલી બુકના રૂપિયા કેટલા છે 20 રૂપિયા છે હવે મેં તમને કેવી રીતના શીખવાડ્યું કે જે એકમ હોય યા જે અંક હોય એટલા તમારે 1 રૂપિયાના સિક્કા થશે દશક હોય એટલે 10 રૂપિયાની નોટ થશે તો તમે જોઈ શકશો કે 20 રૂપિયા છે 20 માં પાછળ 0 એટલે કે એકમની જગ્યાએ 0 છે તો 1 રૂપિયાના એકય સિક્કા આપવા પડશે નહીં દશકની જગ્યાએ 2 છે એટલે કે 10 રૂપિયાની તમારે કેટલી નોટ આપવી જોશે 2 નોટ તો ચાલો આપણે અહીંયા 10 રૂપિયાની 2 નોટ દોરીશું 1 ને 2 આ 10 રૂપિયાની એક નોટ આ 10 રૂપિયાની બીજી નોટ 10 ને 10 20 થઈ ગયા બુકના રૂપિયા 20 ત્યારબાદ શેનું ચિત્ર છે બોટલ છે બોટલના કેટલા રૂપિયા છે 32 રૂપિયા 32 રૂપિયાની બોટલ છે તો એમાં એકમની જગ્યાએ કોણ છે 2 એટલે કે તમારે 1 રૂપિયાના 2 સિક્કા આપવા જોશે અને દશકની જગ્યાએ 3 છે એટલે કે 10 રૂપિયાની 3 નોટ 10 રૂપિયાની 3 નોટ અને રૂપિયાના 2 સિક્કા તમારે આપવા જોશે તો ચાલો આપણે 10 રૂપિયાની 3 નોટ 1, 2 અને 3 10 રૂપિયાની એક નોટ આ બીજી નોટ અને ત્રીજી નોટ અને રૂપિયાના કેટલા સિક્કા થશે 2 સિક્કા આ એક સિક્કો ને બીજો સિક્કો તો ગણો જોઈએ 32 રૂપિયા થાય છે 10, 20, 30 પછી 31 અને 32 થઈ ગયા 32 રૂપિયા ત્યારબાદ કલર છે રંગ બરાબર તમે બધા રંગનો ઉપયોગ કરતા જશો તો એ રંગ કલર બોક્સ છે એના કેટલા રૂપિયા છે 55 બે પાંચડા 55 તો 55માં તમે જોઈ શકશો કે એકમની જગ્યાએ પણ 5 છે દશકની જગ્યાએ પણ 5 છે તો એના પરથી તમે કહી શકશો કે દશક એટલે કે 5 તો 10 રૂપિયાની 5 નોટ જોશે એકમની જગ્યાએ પણ 5 એટલે કે રૂપિયાના પણ 5 સિક્કા જોશે તો ચાલો આપણે પહેલા 10ની 5 નોટ દોરીશું 1, 2, 3, 4, 5 10ની 1 નોટ 2 એટલે 20, 30, 40 અને 50 હવે રૂપિયાના કેટલા સિક્કા 5 1, 2, 3, 4, 5 રૂપિયાના કેટલા સિક્કા 5 સિક્કા ચાલો બધાએ થઈને ગણો જોઈએ 55 રૂપિયા થશે 10, 20, 30, 40, 50 51, 52, 53, 54 અને 55 ત્યાર પછીનો પ્રશ્ન નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય હવે તમને નોટ અને સિક્કા આપેલા છે એના ઉપરથી કેટલા રૂપિયા થશે તમારે કહેવાનું છે તો જો પહેલા જ તમને 3 નોટ આપેલી છે એમાં એકય સિક્કા દેખાય છે નથી તો ફક્ત તમારે નોટ જ ગણવાની 10, 20 અને 30 કેટલા વાળી નોટ છે 10-10 વાળી નોટ હશે અને 1 રૂપિયાના સિક્કા હશે બરાબર તો 10 વાળી 3 નોટ એટલે કેટલા રૂપિયા 30 રૂપિયા હવે બાજુમાં જોઈએ બાજુમાં જોશો તમને 10ની કેટલી નોટ દેખાય છે 1, 2 નોટ રૂપિયાના સિક્કા કેટલા છે 1, 2 અને 3 સિક્કા છે અને 10ની 2 નોટ છે તો કેવી રીતના ગણવાનું પહેલા 10ની નોટ ગણી લેવાની બરાબર ને પછી સિક્કા તમારે ગણવાના તો 10ની 2 નોટ છે 10, 10 ને 10, 20 હવે તમારે સિક્કા ગણવાના 20 પછી કેટલા આવશે 21, 22 ને 23 તો આ બધા થઈને કેટલા રૂપિયા થશે બગડે તગડે 23 રૂપિયા એના પછીનું જુઓ તો એના પછીનું તમે જોશો તો ફક્ત
ફક્ત ત્યાં એક રૂપિયાના સિક્કા જ છે. તમે નોટ જોઈ શકો છો, નોટ આપેલી નથી, તો ફક્ત રૂપિયાના સિક્કા છે તો આપણે એને જ ગણવાના, બરાબર. તો હવે તમે જ્યાંથી રૂપિયાના સિક્કા ગણવાનું ચાલુ કરો છો, યા ગમે તે નિશાની કરી દેવાની, એટલે કે સિક્કો છે બીજી વાર ગણતરીમાં આવે નહીં. ચાલો આપણે આ સિક્કાથી ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. એક રૂપિયાના દસ સિક્કા, તો કેટલા રૂપિયા થશે? દસ રૂપિયા. ત્યારબાદ દસ વાળી કેટલી નોટ છે? એક અને બે રૂપિયાના સિક્કા. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. એક રૂપિયાના સાત સિક્કા છે અને દસ રૂપિયાની બે નોટ છે, તો પહેલા ક્યાંથી ગણતરી કરવાની? દસ રૂપિયાની નોટથી. દસ વીસ, વીસ પછી એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ અને સત્યાવીસ. તો કેટલા રૂપિયા થશે? સત્યાવીસ રૂપિયા. બગડે સાતડે સત્યાવીસ. ત્યારબાદ દસ રૂપિયાની કેટલી નોટ છે? એક બે ત્રણ અને ચાર નોટ છે. રૂપિયાના સિક્કા એક બે ત્રણ ચાર અને પાંચ રૂપિયાના સિક્કા છે. દસ રૂપિયાની ચાર નોટ છે, તો ક્યાંથી ગણતરી કરવાની? દસ રૂપિયાની નોટ છે. દસ વીસ ત્રીસ ચાલીસ, ચાલીસ પછી એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ અને પિસ્તાલીસ. તો કેટલા રૂપિયા થશે? ચોગડે પાંચડે પિસ્તાલીસ રૂપિયા. ત્યારબાદ પેજ નંબર 58 ઉપર, એમાં બે ફ્રેન્ડ છે. મહાવરાનો સમય એટલે કે એ બે મિત્ર છે, એકબીજાને પ્રશ્ન પૂછે છે, બરાબર. તો પહેલો મિત્ર શું કહે છે કે હું એક સંખ્યા કહીશ, તને દશક વત્તા એકમ મુજબ છૂટા પાડો. એટલે કે સંખ્યા, એક મિત્ર સંખ્યા કહેશે, બીજા મિત્ર એને શું કહેવાનું? એ સંખ્યાને એકમ અને દશકમાં અલગ પાડવાનું કહે છે. બીજો મિત્ર એને શું કહે છે? સારું, તમે કહો, હું તેના ભાગ કહીશ. તો પહેલો મિત્ર એને કઈ સંખ્યા કહે છે? ચોસઠ. ચોસઠ કેમ થશે? છગડે ચોગડે ચોસઠ. હવે હું એમ કહું કે ચોસઠને તમારે એકમ અને દશકમાં વિભાજિત કરવાના છે. તો કેવી રીતના કરવાનું? તો કે એકમ તો આમાં કોણ છે? ચાર. એકમને એમનેમ લખવાના, પણ દશકની જગ્યાએ જે અંક આવે છે એની પાછળ તમારે શું મૂકવાનું? એક ઝીરો રાખવાનું, બરાબર. દશકની જગ્યાએ જે અંક હોય એની પાછળ એક ઝીરો લગાડી દો, તો કેટલા થશે? સાઠ વત્તા એકમ એમનેમ. એટલે ચોસઠને તમે એકમ અને દશકમાં વિભાજિત કરશો તો કઈ શું થશે? સાઠ વત્તા ચાર. એવી રીતના બીજી કઈ સંખ્યા કહે છે? પચીસ. પચીસ કેમ થશે? બગડે પાંચડે પચીસ. તો આમાં એકમની જગ્યાએ પાંચ છે, પાંચને એમનેમ એકલા રાખવાના. દશકની જગ્યાએ બે છે, બેની પાછળ શું મૂકવાનું? ઝીરો. કેટલા ઝીરા? એક જ ઝીરો. તો બેની પાછળ એક ઝીરો લગાવીશું તો કઈ સંખ્યા બને? વીસ. પચીસને વિભાજિત કરીએ તો વીસ વત્તા પાંચ થશે. એવી રીતના એને અલગ અલગ સંખ્યા આપેલી છે કે તગડે સાતરે સાડત્રીસ હોય તો એમ કેમ બનશે? સાડત્રીસને અલગ પાડીએ તો ત્રીસ વત્તા સાત. ઓગણસિત્તેરને અલગ પાડીશું તો સાઠ વત્તા નવ. પંચાણુંને અલગ કરીશું તો કેમ થશે? નેવ વત્તા પાંચ. તો એવી રીતના હવે તમારે તમારી રીતે એટલે કે આપણે આમાં અલગ પાડવાની છે. તો પહેલી સંખ્યા કઈ કીધી છે? બગડે સાતડે સત્યાવીસ. તો આપણે એને એકમને દશકમાં છૂટા પાડવું હોય તો એકમની જગ્યાએ કોણ છે? સાત. તો એ તો લખેલા જ છે. દશકની જગ્યાએ કોણ છે? બે. હવે આપણે એની પાછળ શું મૂકવાનું? શૂન્ય, ઝીરો. એક ઝીરો મૂકીશું તો વીસ વત્તા સાત. એકત્રીસ છે, તો એકત્રીસના ભાગ કેમ પડશે? તો કે એકત્રીસમાં એકમની જગ્યાએ એક છે, તો એકમને આપણે એકલાને જ રાખવાનું. દશકની જગ્યાએ ત્રણ છે, તો એની પાછળ એક ઝીરો, એટલે કે ત્રીસ વત્તા એક. એવી રીતના પાંચડે ચોગડે ચોપન છે, તો ચોપનમાં તમારે એકમને દશકમાં વિભાજિત કરવો હોય તો એકમની જગ્યાએ કોણ છે? ચાર.
तो चार ने तमारे एकला ने राखवाना, दशक नी जगह कोण छे पांच छे, तो पहला पांच लखी नाखो। हवे दशक नी जगह पांच छे तो एनी पाछळ शुं राखवानुं, जीरो। केटला थशे? पचास। चौपन ने अलग पाड़ीशुं तो पचास वत्ता चार। हवे एना पछीनी संख्या ने एकम अने दशक में विभाजित करेली छे, तमारे एना उपरथी कई संख्या मळशे ई तमारे कहेवानुं छे। तो एमां तमारे केवी रीतना करवानुं के एकम नी जगह कोण छे नौ, तो पहला एकम ने लखी नाखो। हवे दशक नी जगह कोण आव्युं? नौ छे, पाछळ शुं मूकवानुं? जीरो, एटले नेव बन्युं। नेव माथी दशक नी जगह नौ छे, तो नेव वत्ता नौ एटले कई संख्या बनशे? नवाणु। तो हवे पछीनी नीचेनी बधीज एटले के आ त्रण अने आ बाजुनी चार, चारे चार ने तमारे एकम अने दशकमां मैं जे रीते शीखवाड्युं छे ते रीते तमारे जाते करवानुं। हवे पछीनो अभ्यास आगळना वीडियोमां जोशुं।